જમીન વિકાસ નિગમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, 9 માસ પૂર્વ થયાથી ફરિયાદ, અરજીઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર. આવતીકાલે આંબેડકર જયંતિ પહેલા જિગ્નેશ મેવાણીની અપીલ, હિંસા કર્યા વગર વિરોધ કરવા માટે અપીલ. બિટકોઈન કૌભાંડમાં સીઆઈડી ક્રાઇમે 3 આરોપીના માંગ્યા વધુ 5 દિવસના રિમાન્ડ, તો ફરાર પીઆઈ સામે લુકઆઉટ નોટિસ. આવતીકાલથી રાજ્યમાં વચ્ચે મહત્તમ તાપમાન, જોકે અપર એર સાયક્લોનિક સિસ્ટમ હજુ પણ સક્રિય. શિક્ષણ મંત્રીએ હાથ કર્યા ઊંચા, કહ્યું ફી ને લઈ સમસ્યા હોય તો ફી નિયમન સમિતિને કરો રજૂઆત. આવતા મહિને ગુજરાત આવશે રાહુલ ગાંધી, રાહુલ ગાંધીના પ્રવાસના પારાઓ છે આખરીઓ. રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત, ગુજરાતી ફિલ્મ ડસ સાબિત થઈ શ્રેષ્ઠ ફિલ્મ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. આજે ગુજરાત સાથે હું છું સિદ્ધિ. શરૂઆત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારથી. જે પ્રમાણે હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આવતા મહિને તેઓ ગુજરાતની મુલાકાત લેશે, રાહુલ ગાંધી જનમિત્ર સાથે સંવાદ કરશે. તો સાથે જ આવનારા તેમનો આ પ્રવાસ આવતા મહિને જે યોજાઈ રહ્યો છે તેને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ, રાહુલ ગાંધી ગુજરાતના મુલાકાતે આવી શકે છે આવતા મહિને, જેનો સમગ્ર કાર્યક્રમ નક્કી થઈ ચુક્યો છે. કાર્યક્રમને લઈ કોંગ્રેસ ના કાર્યકરો દ્વારા, પ્રદેશ કોંગ્રેસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આખરી ઓપ તૈયારીઓને આપી દેવાયો છે. સાથે જ રાહુલ ગાંધી જનમિત્ર સાથે મુલાકાત કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી 2019ની ચૂંટણીને લઈ વિધાનસભા 2017નો જે માહોલ કોંગ્રેસનો બનશે તેને ટકાવી રાખવા માટે પણ આ એક બાદ એક પ્રયાસો કરી રહ્યા છે. કર્ણાટક બાદ હવે ગુજરાતની મુલાકાત, આવતા મહિને રાહુલ ગાંધી આવશે. ખેડૂતો માટે જે ખેત તલાવડીઓનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં થઈ રહ્યો છે કરોડોનો કૌભાંડ, અને હવે આ ખેત તલાવડી પર થઈ રહી છે તબાઈ. થોડા સમય અગાઉ કચ્છમાં ખેત તલાવડી મંજૂર કરવાના મામલે ફરિયાદ દાખલ થઈ હતી, જેના અનુસંધાનમાં એસીબીએ દરોડા પાડ્યા. તો નિગમના અધિકારીઓએ ખેત તલાવડી અને અન્ય કામોમાં સરકાર દ્વારા આપતી સહાયમાંથી 10-30% કમિશન લેતા હતા, જેના પગલે ગાંધીનગરમાં જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીએ દરોડા પાડ્યા. તો ગઈકાલથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી હજુ સુધી પૂરી થઈ નથી. એસીબીના આ ઐતિહાસિક દરોડામાં રૂપિયા 55 લાખથી વધુનો મુદ્દા માલ હાથ લાગ્યો છે. તો એક સોનાનું બિસ્કીટ પણ મળી આવ્યું છે. એસીબીએ મહત્વની ફાઇલો, કમ્પ્યુટર, સીપીયુ વગેરેને તપાસ માટે એફએસએલ મોકલી આપ્યું છે. તો જોઈન્ટ ડાયરેક્ટર કે સી પરમાર, મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર કે એસ દેત્રોજ, એમ કે દેસાઈ, એસ એમ વાઘેલા સહિતના અધિકારીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. કે સી પરમાર અને ડોક્ટર કે એસ દેત્રોજને એસીબી ઓફિસ તપાસ માટે લઈ જવાયા હતા, જોકે જોઈન્ટ ડાયરેક્ટર કે સી પરમારના બેંક લોકરને પણ સીઝ કરાયા છે. એસીબી દ્વારા મહેસાણા અર્બન અને સર્વોદય બેંકના બંને ખાતા ઉપરાંત લોકર પણ સીઝ કરી દેવાયા છે. તો પાટણ અને ગાંધીનગર સ્થિત અધિકારીઓના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. એસીબીએ આખી રાત 8 અધિકારીઓની પૂછપરછ કરી હતી. તો ચાંદખેડા સ્થિત પરમેશ્વર બંગલોઝ પર પણ એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તો ઓપરેશનના ભાગરૂપે એસીબીએ પાટણમાં પણ દરોડા પાડ્યા, જેમાં અધિકારીઓના ઘરે મોડી રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પાટણમાં રહેતા અને હિંમતનગરમાં ગુજરાત જમીન વિકાસ નિગમના સિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા મનહર દેસાઈના ઘરે એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. ક્લાસ 1 અધિકારી કેસી પરમાર પાસેથી સૌથી વધુ 40 લાખ રૂપિયા મળી આવ્યા. આટલી મોટી રકમ મળી આવતા જમીન વળતરના કેસમાં લાંચ લીધી હોવાની શંકા પણ પ્રબળ બની છે. નોટો ગણવા માટે એસીબીને કાઉન્ટડાઉન મશીનની મદદ લેવાનો પણ વારો આવ્યો હતો.
જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી પકડાયેલ લાખોની રોકડ રકમે જમીન વિકાસના નામે ચાલતા મહાભ્રષ્ટાચારને ઉઘાડો પાડ્યો છે. પ્રારંભિક તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે રાજ્યમાં તળાવો બનાવવાના બહાને જમીન વિકાસ નિગમમાં કરોડો રૂપિયાની ગુબાચારી થઈ રહી છે. ખેડૂતો પાસેથી ખેત તળાવડી બનાવવા મંજૂરી આપવા માટે પ્રત્યેક ખેડૂત પાસેથી 30,000 રૂપિયા જેટલી લાંચ માંગવામાં આવી હતી. એટલું જ નહીં, ખેડૂતોએ જરૂરિયાત માટે માટી કાઢી હોય અને ખાડા પડી ગયા હોય તેવા ખાડાઓને પણ તળાવ તરીકે દર્શાવી સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ઉચાપત કરી હતી. ખેડૂતો પોતાના શ્રમ દ્વારા તળાવો ખોદે અને પૈસા ભ્રષ્ટ અધિકારીઓના ઘરમાં જાય છે. જમીન વિકાસ વિભાગના જમીન વિકાસના નામે ખેડૂતો અને પદાધિકારીઓની મિલીભગતથી આ કૌભાંડ આચરાય છે તો એક તળાવ દીઠ લાખો રૂપિયાનો વહીવટ પણ થઈ રહ્યો છે. જો સરકાર યોગ્ય રીતે તપાસ કરશે તો અધિકારીઓ સાથે અનેક પદાધિકારીઓના નામ બહાર આવે તેવું પણ સંભવ છે. કચ્છ ખેત તલાવડી મંજૂર કરવા બાબતે થયેલી ફરિયાદ અંગે ગાંધીનગર જમીન વિકાસ નિગમની ઓફિસમાં એસીબીએ દરોડા પાડ્યા હતા. જે દરોડામાં એસીબીને મળેલી સફળતા અંગે ગૃહમંત્રી પ્રદીપસિંહે નિવેદન આપતા જણાવ્યું છે કે એસીબીની કામગીરી સરાહનીય રહી છે અને મોટી સફળતા મળી છે, જેના પગલે જમીન વિકાસ નિગમનું મોટું કારસ્તાન સામે આવ્યું છે. સરકારી કર્મચારીઓ દ્વારા માંગવામાં આવતી લાંચમાં એસીબી વધુ કડક બને તેવા સૂચનો પણ કરવામાં આવશે. જ્યારે એસીબીના સ્ટાફને નવા સાધનોની ફાળવણી સાથે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવી પણ ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે નવસારીના મરોલી ગામે ભવ્ય પોલીસ મથકના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર હતા, જે દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રાજ્યની અંદર ભ્રષ્ટાચારને રોકવા માટે સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને જેના ભાગ સ્વરૂપે આ સતત ચાલતી પ્રક્રિયા છે. પરંતુ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના જોઈન્ટ ડાયરેક્ટર અને એની સાથે સંકળાયેલા બીજા અધિકારીઓના ત્યાંથી એમની ઓફિસોમાંથી 55 લાખ કરતાં વધારે રૂપિયા મેળવવાની રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરોને સફળતા મળી છે. આગળ વાત કરીએ એસીબીની તપાસ મામલે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે જણાવ્યું છે કે એસીબી નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરશે. આવકની સામે મિલકતોની પણ તપાસ કરાશે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું છે કે અન્ય અધિકારીઓ સામે પણ એસીબી તપાસ ચલાવી રહી છે. ભ્રષ્ટાચાર રૂપી કામગીરી કરે એવા લોકો ઉપર સખત રીતે એસીબી દ્વારા કાર્યવાહી કરવામાં થાય. એસીબી બે રીતે થાય છે, એક તો કોઈની પાસે કોઈ લાંચ માગે અને એની બાતમી એ એસીબીને આપે અને એની રેડ હેન્ડેડ પકડવાની ટેપ ગોઠવવામાં આવે, એ વ્યક્તિગત કિસ્સા હોય છે. પણ અમે સરકારમાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે કે સામા પગલે આવા વધારે મિલકત ધરાવતા અધિકારીઓને શોધવા, એટલે કે આવક કરતાં વધુ મિલકત ધરાવતા હોય એવા સરકારી કર્મચારી અધિકારીઓ અથવા અન્ય કોઈ વ્યક્તિઓ ઉપર પણ એસીબી અત્યારે નજર રાખી રહી છે. તો ગાંધીનગરમાં સચિવાલયની બાજુમાં આવેલી ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીમાં એસીબીની ટીમે દરોડા પાડ્યા, જેમાં અધિકારીઓના ટેબલમાંથી 55 લાખ જેટલી રોકડ રકમ કબજે કરી હતી. ગુજરાત જમીન વિકાસ નિગમ લિમિટેડમાં જમીન સંપાદન અને પાણીના સંગ્રહને લગતી કામગીરી આપવામાં ગ્રાન્ટ પેટે લાખોનો વ્યવહાર કરવો પડતો હોવાની ફરિયાદ એસીબીને મળી હતી. ત્યારબાદ થયેલી કાર્યવાહીમાં લાંચ લેતા હોવાની વાત સામે આવી. કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારને લઈ આરોપ કરવામાં આવ્યા તો ભાજપના શાસનમાં સરકારી કચેરીમાંથી 55 લાખ રૂપિયા રોકડ મળે તે દર્શાવે છે કે ભાજપનું ભ્રષ્ટાચારી મોડલ નંબર 1
કેવી રીતે પહોંચ્યું છે. આ રકમ મળી છે તો માત્ર ભ્રષ્ટાચારની હિમશિલાનું એકમાત્ર બિંદુ છે. સરકારી કચેરીઓથી લઈ સ્વર્ણિમ સંકુલની કચેરીઓ વહીવટ માટેના કેન્દ્ર બની ગયા છે. ભાજપના આ મોડેલમાં નાણાં આપવું અને વળતર મેળવવાની સ્કીમ ચાલી રહી છે. કોંગ્રેસે પણ માંગ કરી છે કે સરકાર તપાસના આદેશ આપી રહી છે ત્યારે એ પણ તપાસ થવી જોઈએ કે 55 લાખના તાર કયા કયા મંત્રી અને સંત્રી સુધી જઈ રહ્યા છે. જમીન વિકાસ સિવાય ક્યાં ક્યાં બોર્ડમાંથી ભાજપની ધનસંગ્રહ યોજના હેઠળ રૂપિયા જાય છે તે અંગે પણ સરકાર તપાસ કરે તે જરૂરી છે. 55 લાખ રૂપિયાની તો માત્ર કચેરીમાંથી રોકડ રકમ ઝડપાય એ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટીનું ભ્રષ્ટાચારી મોડલ નંબર 1 ઉપર કેવી રીતે પહોંચ્યું છે. આ તો એક હિમશિલાના ટપકા સમાન છે. બાકી ભારતીય જનતા પાર્ટી શાસિત સરકારમાં નિગમની ઓફિસ હોય, અધિકારીની હોય કે મંત્રીની હોય કે સ્વયં સંકુલ હોય, એ ભ્રષ્ટાચાર માટેના, વહીવટ માટેના, ગોઠવણ માટેના મુખ્ય કેન્દ્રો બની ગયા છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમમાં ગઈકાલે એસીબીની ટીમ ત્રાટકી હતી, જેમાં જોઈન્ટ ડાયરેક્ટર કેસી પરમાર પાસેથી રૂપિયા 40 લાખ રોકડા મળી આવતા લાંચ લીધી હોવાની શંકા પ્રબળ બની છે. જેના પગલે ગાંધીનગર એસીબીના આદેશના પગલે કેસી પટેલના મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક અને સર્વોદય બેંકમાં રહેલા એકાઉન્ટ અને લોકર સીઝ કરાશે. તો કેસી પટેલના બેંક એકાઉન્ટ અને મકાનોની તપાસમાં મહેસાણામાં પણ તેમની સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. આ બંને બેંકમાં લોકર અને એકાઉન્ટ હોવાની માહિતી મળતા તેમને સીઝ કરાશે. તો વળી મહેસાણાના વિસનગર લિંક રોડ પર અમૃત સોસાયટીના નામે બેંકમાં ખાતા અને લોકર ખોલવામાં આવ્યા હોવાનું પણ માલુમ પડ્યું છે. ગાંધીનગર જમીન વિકાસ બેંકના જોઈન્ટ ડાયરેક્ટર કેસી પરમાર અને એમના વાઇફ શર્મિષ્ઠાબેન, એ બંનેનું જોઈન્ટ એકાઉન્ટમાં લોકર હતું 1042 લોકર નંબર. એસીબીની સૂચના ગાંધીનગરથી આવી કે ભાઈ આ લોકર તમે સીલ કરો, એટલે અમે લોકર સીલ કરી દીધું. જમીન વિકાસ નિગમની ઓફિસમાંથી ઝડપાયેલ રોકડ રકમ બાદ કૌભાંડ ખુલ્લું પડ્યું છે. હકીકતમાં કૌભાંડ પાછળ ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. 9 માસ પૂર્વે જમીન વિકાસ નિગમમાં ચાલતા ભ્રષ્ટાચારની ફરિયાદ થઈ હતી. તો ખેડૂત સમાજના અગ્રણીએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના અંગે પત્ર પણ લખ્યો હતો, છતાં પણ કોઈ પરિણામ મળ્યું ન હતું. આ મામલે પ્રારંભિક તપાસમાં એ સામે આવ્યું છે કે નિગમને મળેલી કુલ અરજીઓ પૈકી માત્ર પસંદગીની જ અરજી મંજૂર કરાય છે અને પેમેન્ટ પણ કરાય છે. આદિવાસી જિલ્લાઓ કે જ્યાં ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળી શકે તેવા વિસ્તારોમાં અરજી વધારે મંજૂર થાય છે અને પેમેન્ટ પણ કરાય છે. શિક્ષિત જિલ્લાઓની અરજીઓને નામંજૂર કરવાનું પ્રમાણ વધારે છે. બુલેટિનમાં આગળ વાત કરીશું આવા જ મહત્વના સમાચારોની. વેલકમ બેક. આજે ગુજરાતમાં આગળ વાત કરીએ તો બિટકોઈન કેસમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે, ત્યારે હવે સીઆઈડી ક્રાઇમ દ્વારા દેશના તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ આપવામાં આવશે. મહત્વનું છે કે આ મામલે પીઆઈ અનંત પટેલ સહિત 8 પોલીસ કર્મીઓ ફરાર છે. ફરાર પોલીસ કર્મીઓને પકડવા માટે ઠેર ઠેર દરોડા પણ પાડવામાં આવ્યા છે. તો આ મામલે સંજય કોટડિયાને નિવેદન લેવા માટે મુંબઈથી બોલાવાયો હતો. સંજય કોટડિયા દ્વારા બિટકોઈન ખરીદવામાં આવ્યા હતા. તો સંજય કોટડિયાના નિવેદન બાદ સીઆઈડી ક્રાઇમે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે. બહુચર્ચિત બિટકોઈન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા 3 આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સીઆઈડી ક્રાઇમે આરોપીઓની 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. એ સાથે જ સરકારી વકીલે કેતન પટેલ અને નલિન કોટડિયા વચ્ચે અવારનવાર વાતચીત થઈ હોવાની પણ દલીલ કરી. એટલું જ નહીં, આરોપીઓ તપાસમાં સહકાર નહીં આપતા હોવાની પણ જજ સમક્ષ રજૂઆત કરી હતી. તો આરોપી તરફી વકીલે રજૂઆત કરતા જણાવ્યું છે કે આરોપીઓ પાસે એક પણ રૂપિયો આવ્યો નથી. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરાના કૌભાંડી ઉદ્યોગપતિ અમિત ભટનાગરનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. પોતાની સીલ કરાયેલી કંપનીમાંથી અમિત ભટનાગર દ્વારા મશીન સગેવગે કરવામાં આવ્યા હોવાનું કૌભાંડ સામે આવ્યું છે.
અમિત ભટનાગરની એપેક્સ કંપનીની લોનની ભરપાઈ ન કરવાના કારણે સીલ કરવામાં આવી હતી, તો સીલ માર્યા બાદ પણ અમિત ભટનાગરે મશીનો સગે વગે કર્યા હતા. મશીનો ભરેલા બે આઈસર ટેમ્પો માંજલપુર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ ફી નિર્ધારણ માટેનો. ગુજરાત સરકારે કાયદો બનાવ્યો, પરંતુ આ કાયદાનું પાલન કરવાની જવાબદારી ખુદ શિક્ષણ મંત્રી અને સરકારની હોવા છતાં જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે. ફી નિર્ધારણ અંગે વાલીઓના વિરોધને જોઈ શિક્ષણ મંત્રીએ એવું નિવેદન કર્યું છે કે ફીના મામલે વાલીઓએ સરકાર પાસે નહીં પરંતુ ફી સમિતિ પાસે રજૂઆત કરવી છે. તો અમદાવાદ ઝોનની 238 શાળાઓની ડિટેલ ફીનું લિસ્ટ પણ જાહેર કરવા બાબતે મૌન સેવ્યું છે. તો શિક્ષણ મંત્રીના આ પ્રકારના નિવેદન બાદ કોંગ્રેસ દ્વારા પણ એફઆરસી બાબતે સરકાર પર પ્રહારો થઈ રહ્યા છે અને જણાવાય રહ્યું છે કે ચૂંટણી સમયે માત્ર કાગળ પર આ કાયદો બનાવવામાં આવ્યો હતો અને હવે મેટર કોર્ટમાં છે ત્યારે દરરોજ નિવેદનો ફેરવાઈ રહ્યા છે. ફી નિર્ધારણ અંગે વાલીઓએ જે પ્રમાણે વિરોધ કર્યો છે તેને લઈ ડિટેલ ફીનું લિસ્ટ જાહેર કરવા બાબતે શિક્ષણ મંત્રીએ મૌન સેવ્યું હતું. કોંગ્રેસે આ મામલે પ્રહાર કર્યા છે કે ફી નિયમનને લઈ તમામ નિયમો વિશે જે વાત કરવામાં આવી હતી તે નિયમો માત્ર ચૂંટણી પહેલા કાગળ પર રાખવામાં આવ્યા હતા, હવે ચૂંટણી પૂરી થઈ જતા જ્યારે મેટર કોર્ટમાં છે ત્યારે દરરોજ સરકાર નિવેદન ફેરવી રહી છે. સાથે જ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે ફીને લઈ વાલીઓ એફઆરસીમાં દરખાસ્ત કરે જેને લઈને પણ કોંગ્રેસે પ્રહાર કર્યા છે. એફઆરસીની રચના કરી છે, એફઆરસીને જઈને મળે, જે કઈ ફરિયાદ હોય એફઆરસીને કહે. સર લિસ્ટ હજુ સુધી આવ્યું નથી, તમે 238 શાળાઓનું કહી દીધું, પરંતુ જે કઈ ફરિયાદ હોય, જે કઈ ફરિયાદ હશે તે એફઆરસી જઈને મળે. ભાજપ સરકારે કાગળ ઉપર કાયદો બનાવ્યો ફી નિયમનનો, ચૂંટણી જતી રહી એમને ચૂંટણી જીતવા માટે જ આ વાત કરી હતી. અત્યારે સબ જ્યુડિસ મેટર છે, પણ રોજ નિવેદન બદલતા રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી વિધાનસભા અને લોકસભાના મુદ્દા ઉપર ભારતમાં ઉપરથી કહેવામાં આવ્યું છે એટલે તેઓ ઉપવાસ ઉપર બેસવાની વાત કરીને દેખાવ કરે છે. હકીકતમાં ભ્રષ્ટ શિક્ષણ વિભાગના અને સંચાલકોની ભાગીદારીના કારણે ગુજરાતનો વિદ્યાર્થીને વાલી લૂંટાઈ રહ્યો છે. શિક્ષણ મંત્રીને થોડી પણ ગુજરાતના વિદ્યાર્થી વાલીઓ પ્રત્યે સંવેદનશીલતા હોય અને એમને ગુજરાતના વિદ્યાર્થી વાલીઓનું હિત હોય અને ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર આપવા માંગતી હોય તો મારી આપના માધ્યમથી સીધી માંગ છે કે શિક્ષણ મંત્રીશ્રી ક્યારે રાજ્યના વિદ્યાર્થી વાલીઓને શિક્ષણનો અધિકાર મળે, વ્યાજબી ફીમાં શિક્ષણ મળે ત્યારે ઉપવાસ કરશે? શિક્ષણ મંત્રીશ્રી જો વ્યાજબી ફીમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવવા માટે ઉપવાસ કરશે તો કોંગ્રેસ તેમને સહયોગ આપશે. આગળ વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ કોર્પોરેશન ઓપરેટિવ બેંકના નવનિર્મિત ભવનની ઉદઘાટન વિધિ કરવા મુખ્યમંત્રી રૂપાણી સુરત પહોંચ્યા હતા. તેમાં તેમણે જાહેર સભાને સંબોધન કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોઓપરેટિવ ક્ષેત્રને ગુજરાતે કોર્પોરેટ ક્ષેત્ર કરતા પણ વધુ સારું અને તાકાતવર બનાવ્યું છે. તેમણે તે બાદ ખેડૂતોને પૂરતા પાણી અને ટેકાના ભાવ તેમજ આવનારા વર્ષોમાં 1.5 ગણા આપવાનો વિચાર રાજ્ય અને કેન્દ્ર સરકાર વિચારણા કરી રહી હોવાનું પણ ઉમેર્યું હતું. તો મે મહિનામાં સરકાર જળ સંચયના કાર્યક્રમને વ્યાપક સ્વરૂપ આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તો આવનારા દિવસોમાં પાણીની જેમ વીજળી પણ બચાવવી અનિવાર્ય હોય સોલાર ઉર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે પણ આહ્વાન કર્યું હતું. ઇન્ટરેસ્ટ એક સમયમાં હતો 18-18%, ભૂતકાળની સરકારો વ્યાજ લેતી હતી, વ્યાજના ખપ્પરમાં જ ખેડૂત હોમાઈ જતો હતો. આજે 0% ઇન્ટરેસ્ટથી વ્યાજ મુક્ત કરીને ખેડૂતની ઉપજની રકમ એ નીચી આવે, સાથે મૂલ્યવર્ધક વ્યવસ્થા કરીને ભાવ મળે. આ વર્ષે રાજ્ય સરકારે 5,000 કરોડની ખેડૂતોની અલગ અલગ ઉપજ, પછી મગફળી હોય કે ચણા હોય, તુવેર હોય કે રાયડો હોય, આ પ્રકારે દરેક વસ્તુને ખરીદી કરીને
5,000 કરોડ રૂપિયાની ટેકાના ભાવની ખરીદી કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હામી તરીકે, ખેડૂત લૂંટાઈ ન જાય, એનો માલ લૂંટાઈ ન જાય, સસ્તા ભાવે વેચવો ન પડે, એટલા માટે રાજ્ય સરકારે 5,000 કરોડની ખરીદી કરી છે. સાથે સાથે વડાપ્રધાન શ્રીએ કીધું છે કે આવનારા દિવસોમાં ટેકાના ભાવને દોઢા કરીને ખેડૂતોના પરસેવાના કમાણી ખેડૂતોને પ્રાપ્ત થાય, 5 વર્ષમાં ડબલ ઇન્કમ થાય ખેડૂતની, એ દિશામાં રાજ્ય સરકાર અને કેન્દ્રની સરકાર કામ કરી રહી છે. આગળ વાત કરીએ તો કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસ કાર્યકરોને હિંસા ન કરવાની અપીલ કરી છે. 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરના વિવિધ કાર્યક્રમોમાં હિંસા વગર ભાજપનો વિરોધ કરવાની અપીલ કરી છે. તો ભાજપ નેતાઓ સાથે કોઈ પણ પ્રકારની જપાજપી ન કરવા માટે પણ કોંગ્રેસ કાર્યકરોએ સૂચન કર્યું છે. મહત્વનું છે કે જિગ્નેશ મેવાણીએ 14 એપ્રિલે ભાજપના નેતાઓને આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર ચડાવવા નહીં દેવાની ખુલ્લી ચેલેન્જ આપી છે, જેને લઈને આ સૂચન કર્યું હોવાનું પણ માનવામાં આવે છે. હું દલિત સમાજના મિત્રો અંદર અંદર ઘર્ષણમાં ઉતરે એવું સેજ પણ નથી ઈચ્છતો, બલકે આ કોલના કારણે બીજેપીના કેટલાક એન્ટી સોશિયલ એલિમેન્ટ્સના મજા પડી રહી છે કે અંદર ઘૂસીને જપાજપી કરીએ જેથી એની બધી ડિસ્ક્રેડિટ જિગ્નેશ મેવાણી અને આપણા આંદોલનને મળે. એટલે આપણે એવું થવા દેવું નથી અને આપ સૌને અપીલ કરું છું કે મારી લાગણી સમજો. આ એટ્રોસિટીના કાયદાના મુદ્દે સરકારને બરાબર ઘેરવી, આ બંધારણ વિરોધી ભાજપની બરાબર બોચી પકડવી, એ મકસદથી અમે એ કોલ આપ્યો છે. મારો કોઈ અંગત સ્વાર્થ નથી. એટલે આપ સૌને મારી અપીલ છે કે આપણે લોકશાહી ઢબે ભાજપના બધા જ નેતાનો આવતીકાલે વિરોધ કરીશું, પણ એમની સાથે અમને જબ્બો ફાળવો કે કોઈ પણ હિંસાત્મક પ્રવૃત્તિ થાય એવું એક ટકો નથી કરવું, બલકે એમની જોડે જપાજપી પણ નથી કરવી. એમને શર્મિંદગી મહેસૂસ કરાવીએ, એમને પૂછીએ કે તમારી કેન્દ્રની સરકાર વટહુકમ બહાર પાડીને આ કાયદાને બચાવી લઈશું એવી ગેરંટી દલિત અને આદિવાસીઓને કેમ ના આપે. વિરામબાદ ફરી એકવાર સ્વાગત છે આપનું. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીને લઈ રાજ્યમાં અનેક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અને તેને લઈ રાજનીતિ પણ ગરમાયેલી છે. તેમાં રાજ્યના સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આંદોલનકારી નેતાઓ પર આડકતરી રીતે શાબ્દિક પ્રહાર કર્યા હતા. અમદાવાદની બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના કાર્યક્રમમાં મંત્રી ભૂપેન્દ્રસિંહે કહ્યું છે કે એણે સમાજને એક કર્યો અને એના નામે જ કેટલાક લોકો સમાજને તોડી રહ્યા છે, ભાગલા પાડવાનું કામ કરી રહ્યા છે. માત્ર નેતા બનવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે જ આ પ્રકારે દેશને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું. हरेक आदमी को कौन सी जाति का है वो सोच रहा है, बन जाने में प्लेन में ट्रेन में मिल जाते हैं तो पहले ये पूछते हैं किस देश से आते हो और फिर पूछते हैं किस जाति को. ये हम सबके लिए चिंता का विषय है. जिन्होंने जोड़ने का काम किया उन्हीं का नाम लेकर के, उन्हीं का नाम लेकर के आज समाज को तोड़ने का प्रयत्न कर रहे हैं. માધર તાલુકાના નગરામા ગામમાં કેમિકલ બનાવતી કલ્સ્ટર એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વિરોધમાં ગ્રામજનોએ કરેલ હિંસક દેખાવા અને કંપનીમાં આગ ચંપી અને પોલીસ જવાનો સાથે મારામારી બાદ રાત્રિ દરમિયાન નગરામામાં પોલીસ દ્વારા મહિલાઓ અને ગ્રામજનો સાથે દમન કરવાના મામલે આજે વાવના ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે પોતાના કાર્યકરો સાથે મુલાકાત લીધી હતી. અલ્પેશ ઠાકોરે આગામી સમયમાં કલેક્ટરના 200 કિલોમીટરમાં અનધિકૃત વ્યક્તિને પ્રવેશ નહીં કરવાના હુકમનામાનો ભંગ કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે ચીમકી આપી હતી કે આ ઝેરી કેમિકલનું કારખાનું બંધ કરવામાં આવે, નહીતર ગ્રામજનો ઉગ્ર આંદોલન પણ ચલાવશે. લોકોને ભ્રમિત કર્યા અને ત્યાં વૃક્ષારોપણ કરીને આ વિસ્તારને નંદનવન બનાવવાના સપના બતાવી અને આજે ઝેરી કેમિકલ આખા ગુજરાતનું લઈ ત્યાં ડમ્પિંગ કરીને લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન થયો છે. જે રીતે ગામ લોકોએ
આજુબાજુના ગામ લોકોએ આની સામે અવાજ ઉઠાવ્યો કે આ તો અમારા ગામોને તબાહ કરવાનું, આ વિસ્તારને તબાહ કરવાની આ કેમિકલ ડમ્પિંગ સાઇટ છે અને બંધ કરવામાં આવે તો આના હામી બની અને સરકારે બળજબરીથી કરી છે, લોકોને મારવામાં આવ્યા છે, લોકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. 15 તારીખે મહાસંમેલન બોલાવ્યું છે અને આજે જ અમે જાણવા મળ્યું છે કે કલેક્ટરશ્રીએ 200 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈએ અનઅધિકૃત રીતે પ્રવેશ ના કરવો એ પ્રકારનો જે આદેશ આપવામાં આવ્યો છે એનું પણ છડેચોક ઉલ્લંઘન કરવાના છીએ અમે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગાહી કરાય છે તો 24 કલાક બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે મહત્તમ તાપમાનમાં પણ વધારો નોંધાશે. તો આજે ગુજરાત